કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ VR ક્રિએશન માં. આજનો ટોપિક આપણો કઈક એવો છે કે આપણે આવી ગયા છીએ સેન્ડ વોશિંગ પ્લાન્ટ, કે જે પ્લાન્ટ વેદ્યની અંદર મિક્સ થયેલી ધૂળ, કંકર, પથ્થર આદિ બધી વસ્તુને દૂર કરે છે અને પાણી વડે સાફ કરીને કમ્પ્લીટ રીતે આપણને આપે છે. આપણી પ્લાન્ટે આવી ગયા છીએ. આજે તમને ટૂર દઉં સેન્ડ વોશિંગ પ્લાન્ટનું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને લાસ્ટ સુધી જોજો. મિત્રો, આપણે આવી ગયા છીએ વોશ પ્લાન્ટ પર. તમે જોઈ શકો છો આપણી પાસે જે છે એ છે રેતીનો કાચો માલ. આની અંદર તમે જોઈ શકો છો કાંકરા, પથ્થર વગેરે જેવી અશુદ્ધિઓ, મેલ જેવી અશુદ્ધિઓ જોવા મળે છે આપણને. હવે આપણો પ્લાન કામ કરે છે આ બધી અશુદ્ધિઓને દૂર કરવાનો. તમે જોઈ શકો છો આની અંદર આવી રીતના વનસ્પતિના મૂળ એક્સેટ્રા બધી ઘણી બધી વસ્તુઓ આમાં મિક્સ હોય છે. આપણો પ્લાન્ટ એને બધું અલગ કરીને એક ફ્રેશ રેતી આપણને પૂરી પાડે છે. તો હું તમને દેખાડું આફ્ટર બિફોર આ રેતી અને વોશ થયેલ રેતીમાં કેટલો ફેર છે. મિત્રો, આ છે કાચો માલ. તમે જોઈ શકો છો જે અશુદ્ધિવાળો માલ છે એ આ માલ છે. આ પાઇપ વડે પાણીના પ્રેશરથી એને ધોવામાં આવે છે. ત્યારબાદ તે નીચે જે તમને ભૂંગળું દેખાય એના વડે અંદર સાઈડ ચાયણામાં આવે છે, જેને આપણે વોશર કહીએ છીએ. આવો તમને હું નીચે જઈને દેખાડું કે વોશરની અંદર કઈ રીતનું મિકેનિઝમ સેટ થયેલું. મિત્રો, તમને જે આ સામે દેખાય એ છે વોશર. આ વોશર રોટેટ કરે, ગોળ ગોળ ફરે. અહીંથી જે રેતી આવે તેને રોટેટ કરીને તે સામે અશુદ્ધિઓ દૂર કરે છે અને અંદર ત્રણ પ્રકારની જાળી ફિક્સ કરવામાં આવે છે. આ બધી જાળી પોતપોતાની રીતે અશુદ્ધિઓ દૂર કરવાનું કામ કરે છે. નંબર વાઇઝ જાળીના નંબર આપવામાં આવે છે. અંદર તમે જોઈ શકો છો કઈ રીતનું મિકેનિઝમ ફિક્સ કરેલું છે. આ તમે જે જોવો છો એ બધું જ રોટેટ થાય અને ત્યારબાદ જે અશુદ્ધિઓ છે જાળી વડે નીચે ખસી દેવામાં આવે છે. મિત્રો, તમે જોઈ શકો છો આ પાઇપ વડે આની અંદર પાણી આવે છે અને એમાં નાના નાના હોલ કરવામાં આવે છે. એમાં પ્રેશરથી પાણી આના ઉપર નાખવામાં આવે છે. ત્યારબાદ અંદરની રેતી સાફ થાય છે. આવો હું તમને દેખાડું કે ક્યાં રેતીનું બધું મટીરિયલને નીચે નાખવામાં આવે છે. આ જે તમે જુઓ છો તે વોશરનો એન્ડિંગ પોઈન્ટ છે. અહીં રોટેટ થઈને બધી જ અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે અને જે સારી રેતી છે એ મોટી જાળી વડે કન્વેર બેલ્ટ ઉપર વહી જાય છે. અને આ જે તમે જુઓ છો એ બધી અશુદ્ધિ છે, કે રેતીની અંદર કંકર, પથ્થર જે ભાઈ મિક્સ હોય એ બધું અહીં નાખવામાં આવે છે. આ જે તમે જોઈ રહ્યા છો તે છે કન્વેર બેલ્ટ. અત્યારે તો આ બંધ છે, હમણાં આપણે તમને ચાલુ કરીને દેખાડી કે કન્વેર બેલ્ટ ઉપર આપણી રેતી સાફ થઈને વોશ થઈને કઈ રીતે આગળ વધે છે. ત્યારબાદ સામેથી નીચે પડે છે ત્યાં સ્ટોક કરવામાં આવે છે અને ગાડીઓ વડે ભરીને તેને મેગા સિટીમાં લઈ જવામાં આવે છે, જેના વડે આપણા ઘર, બિલ્ડિંગ આદિ બધી વસ્તુનો બનાવવામાં, કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાઇપની અંદર પ્રેશરથી પાણી આવે છે અને પાણીના પ્રેશરની સાથે સાથે બધી રેતી વહીને નીચેની પાઇપમાં જાય છે. ત્યારબાદ તે પાઇપમાંથી બધી જ રેતી આ સાઈડ વોશરમાં આવે છે અને વોશરની અંદર શુદ્ધ થાય છે. વોશરની અંદરનું મિકેનિઝમ તેને સાફ. આ મિકેનિઝમ છે આપણું વોશર. વોશરની બાજુમાં જે પાઇપ લાગેલી છે એમાં પ્રેશરથી પાણી આવે છે જેથી આપણી રેતી સાફ થાય છે. ચાલો આપણે વરમ જાણીએ, વરમ શું છે. તો મિત્રો, આ વરમ છે જેમાં આપણી જે રેતી આવે છે એમાં હજી પણ થોડી ઘણી અશુદ્ધિઓ રહેલી છે, એને પાણી વડે શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ વરમથી આગળ વધે છે. જે આગળ તમને મોટર દેખાય એનું નામ છે ગેર મોટર, જે વરમને ફેરવે છે અને આ બાજુમાં લાગેલી પાઇપ વડે આપણી રેતી શુદ્ધ થઈને બીજા વરમમાં આવે છે, જેને ડબલ વોશ કહેવામાં આવે છે. બે પાણીએ ધોવામાં આવે છે. એકદમ સાફ રેતી તમને જોવા મળે છે. આ કાળી રેતી છે, તમે જોઈ શકો છો. તેનું નામ છે ભોગાવ.
કન્સ્ટ્રક્શન કામની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે આપણા પ્લાન્ટની ટૂર. તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને આવા નવા અવનવા વિડીયો જોવા માટે.